માણસા ખાતે માણસાના બનાવતા પુત્ર દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે 11 કરોડના ખર્ચે બનાવેલ ચંદ્રાસર તળાવ, 244 કરોડના ખર્ચે બનનાર 421 બેડની હોસ્પિટલ, 11 કરોડના ખર્ચે બનનાર મરાવ તળાવનું ખાતમુહૂર્ત કર્યું છે. તો માણસા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શુક્રવારે સાંજે 4:30 વાગે તેઓ માણસા આવી પહોંચ્યા હતા, જે બાદ સૌ પ્રથમ તેઓએ 11 કરોડના ખર્ચે બનાવેલ ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કર્યું હતું. ચંદ્રાસર તળાવમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા અને સમગ્ર તળાવની સફર કરી હતી. ત્યારબાદ માણસા સિવિલ હોસ્પિટલ ખાતેથી નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. 244 કરોડના ખર્ચે બનનાર 421 બેડની જિલ્લા કક્ષાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત, 11 કરોડના ખર્ચે મલાવ તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે માણસા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કુળદેવીના દર્શન કર્યા હતા. શુક્રવારે રાત્રે 8:30 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના પરિવાર સાથે માણસા ખાતે સ્થિત કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા. તેઓએ કુળદેવી બહુચર માતાજીની પૂજા અર્ચના કરી આરતી કરી હતી.